શ્રીનગરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા આતંકવાદી હુમલાને 5 વર્ષ પૂર્ણ થયા છે. તે હુમલામાં જૈશે મોહમ્મદના આતંકવાદી આદિલ અહમદ ડારે 350 કિલો વિસ્ફોટકોથી ભરેલી એસયુવી અને બસ સાથે ટક્કર મારી હતી. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. પુલવામા આતંકી હુમલાની 5મી વર્ષી છે, પરંતુ આજે પણ આ ઘટના સાંભળીને ભારતીયોની આત્મા કાંપી ઉઠી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું હતું કે હું પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આપણા રાષ્ટ્ર માટે તેમની સેવા અને બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આતંકવાદીઓના આ કાયરતા ભર્યા કૃત્યથી દરેક ભારતીયની આંખમાં આંસુ આવી ગયા અને આ હુમલાએ સમગ્ર દેશને અંદરથી અચમચાવી દીધો. પરંતુ બદલામાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી આ હુમલાને પુલવામા ટેરર એટેક તરીકે પણ ઓળખવામાં આવે છે.